વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર છાણી એસટીપીથી ખોડિયારનગર જવાના રસ્તે પાણીની મુખ્ય લાઇનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ હોવાથી સમગ્ર વિસ્તારને પાણી મળતું ન હતું અને આ અંગે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ઝા ભરવાડે કોર્પોરેશનનું ધ્યાન દોરતા પાણીની મેઇન લાઇન કોઈ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવતા પાણીનું તળાવ થઈ ગયું હતું. છાણી કેનાલ રોડ પર આઉટગ્રોથ વિસ્તાર ખોડિયારનગર, અભયનગર, કૃષ્ણનગર સહિતની અસંખ્ય સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો કકડાટ સર્જાયો હતો અને આ અંગે અવારનવાર સ્થાનિક રહીશોએ કોર્પોરેટર ઝા ભરવાડને રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ ફોલ્ટ પકડાતો ન હતો. આખરે કોર્પોરેશનના અધિકારીઓને ખોડિયારનગર પાસે પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ મળી આવ્યું હતું અને આ પાણી નજીકના ખુલ્લા ખાડામાં ભરાતું હતું, જેથી તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીની મુખ્ય લાઇનમાં પડેલા ભંગાણનું પાણી નજીકના ખાડામાં ભરાતું હોવાથી ભંગાણ થયા હોવાની જાણકારી મળતી ન હતી, પરંતુ પાણીની મુખ્ય લાઇનનું દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવતા ફોલ્ટ મળી આવ્યો હતો. આ પાણીની લાઇન કોઈ કંપનીના કોન્ટ્રાક્ટરે ખોદકામ કરતી વખતે તોડી નાખી હોવાની શંકા હોવાથી કોર્પોરેટર ઝા ભરવાડે કોર્પોરેશનના અધિકારીઓને આ એજન્સી કોણી છે તેને શોધી કાઢી પેનલ્ટી કરવા માંગ કરી છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર જે રીતે કેબલ કંપનીઓવાળા ખોદી નાખે છે, એના કારણે ડ્રેનેજની લાઇનો હોય, પાણીની લાઇનો હોય, એને જે રીતે નુકસાન કરે છે. તમે જુઓ કે છેલ્લા એક અઠવાડિયાથી મારે ત્યાં ઓજી વિસ્તાર છે ખોડિયારનગર કરીને, છાણી કેનાલ પાસે, ત્યાં બજરંગનગર, ખોડિયારનગર, નારાયણનગર, શાહઆલમનગર એ તમામ નગરોમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી નથી આવતું એવી લોકોની ફરિયાદ આવતી હતી કે પીવાનું પાણી આવતું નથી. એટલે મેં કોર્પોરેશનના પાણી પુરવઠાના જે આપણા અધિકારીઓ છે એને જાણ કરી, મેં સ્થાનિકોની મુલાકાત પણ લીધી. ત્યાં જઈને મેં જોયું તો બિલકુલ પાણી નહોતું આવતું પીવાનું. લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. આજે મેં જ્યારે અધિકારીઓને મોકલ્યા, એ લોકોએ બધી જગ્યાએ તપાસ કરી, ત્યારે અમને ખબર પડી કે ભાઈ છાણી એસટીપી પાસેથી જે ખોડિયારનગર બાજુની પાણીની લાઇન આવે છે એ પાણીની લાઇનમાં કોઈકે ભંગાણ કરી નાખ્યું છે. હવે કોઈ કેબલવાળાએ ખોદી નાખ્યું હોય કે કોણે તોડી નાખી છે લાઇન, એ લાઇન તોડવાના કારણે લગભગ લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક બાજુ લોકોને પીવાનું પાણી નથી મળતું, એક બાજુ આ રીતે કોઈપણ કેબલ કંપનીઓવાળા આડેધડ છેદ પાડીને ફાળા કરી અને ગમે તેવી મોટી મોટી લાઇનોને ભંગાણ કરી રહ્યા છે. વારંવાર કોર્પોરેશનના તંત્રનું ધ્યાન દોર્યું છે કે આ રીતે જે જીઓ કંપનીવાળા હોય કે એરટેલવાળા હોય કે વોડાફોનવાળા હોય કે MGVCLવાળા હોય કે ગમે તે હોય, એ લોકો જે અંડરગ્રાઉન્ડ કેબલ નાખે છે એના કારણે પાણીની અને ડ્રેનેજની લાઇનો તોડી નાખે છે. એના કારણે આ લાખો રૂપિયાનું કોર્પોરેશનને જે નુકસાન થાય છે એનું તાત્કાલિક વળતર લેવું જોઈએ. જે પણ કંપનીએ આ લાઇનને તોડી નાખી હોય, કોઈ પણ હોય, તો એને તાત્કાલિક નોટિસ આપવામાં આવે, એની પાસેથી દંડ વસૂલવામાં આવે અને ભવિષ્યમાં આવું કરે નહીં એની માટે એની પર એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કોર્પોરેશનને જે આ પ્રકારનું નુકસાન કરી રહ્યા છે એ નુકસાન ન થાય.